ગુજરાત નમસ્કાર મિત્રો મારું નામ છે પિંકેશ કુમાર ગોવિંદભાઈ સોની હું ઉમરેઠ આઈટીઆઈમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કરું છું આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે લેસન જે ભણાવવાનું છે આપને એના લેસનનું નામ છે ફ્યુઅલ ફીડ સિસ્ટમમાં આવતી ફ્યુઅલ સપ્લાય સિસ્ટમ પેટ્રોલ એન્જિનમાં જે ફ્યુઅલ ફીડ સિસ્ટમ આવે છે એના દરેક ભાગો અને એની સપ્લાય સિસ્ટમ વિશેની આજે હું તમને જાણકારી આપીશ માટે હવે આપણે એ જાણકારી માટે પીપીટી તરફ વરીશું આજે બરાબર તો પીપીટી સ્ટાર્ટ કરીશું તો પેટ્રોલ એન્જિન ફ્યુઅલ ફીડ સિસ્ટમ તો આની જરૂરિયાત શા માટે છે તો જેમ મનુષ્યના શરીરને ચાલવા માટે હવા અને ખોરાકની જરૂર છે એમ વિહિકલને ચાલવા માટે પેટ્રોલ અને હવાની જરૂર પડે છે તો એ જે પેટ્રોલ અને હવા આપણા એન્જિનમાં જાય છે ત્યારબાદ એન્જિનમાં પાવર ઉત્પન્ન થાય છે અને પાવર ઉત્પન્ન થવાથી આપણું વિહિકલ રસ્તા ઉપર ચાલે છે ગતિ પામે છે બરાબર એટલા માટે પેટ્રોલ એન્જિન ફ્યુઅલ ફી સિસ્ટમ તે એનું કાર્ય કઈ રીતે છે તો એન્જિનમાં બળતનનું દહન થવાથી પાવર મળે છે પરંતુ તે માટે ટાંકીમાં પેટ્રોલને કમ્બન્સન ચેમ્બર સુધી પહોંચાડવું અનિવાર્ય છે અને આ કાર્ય માટે જે પદ્ધતિ અપનાવવામાં આવે છે તેને ફ્યુઅલ ફીડ સિસ્ટમ કહેવામાં આવે છે ફ્યુઅલ ફીડ સિસ્ટમના ભાગો તો ફ્યુઅલ ફીડ સિસ્ટમમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ ભાગો છે એર ઇન થાય છે એ જે ભાગ છે એર ફિલ્ટર ત્યારબાદ એર ફિલ્ટરમાંથી એર કાર્બોરેટરમાં જાય છે હવે ત્યારબાદ કાર્બોરેટરમાં એર પહોંચે તો એની સાથે સાથે ફ્યુઅલ ટેન્ક આપેલી છેક નીચેના ભાગમાં આકૃતિમાં તમને જોવા મળશે તે ફ્યુઅલ ટેન્ક જે છે આ તમારી ફ્યુઅલ ટેન્ક છે તો આ ફ્યુઅલ ટેન્ક જે છે ફ્યુઅલ ટેન્કમાંથી ફ્યુઅલ ફ્યુઅલ પંપ દ્વારા ખેંચાવવામાં આવશે અને ફ્યુઅલ ટેન્કમાંથી ફ્યુઅલ જશે ફ્યુઅલ ફિલ્ટરમાં ત્યાં આગળ ફ્યુઅલ ફિલ્ટરમાંથી અશુદ્ધિઓ ગળાઈને ફ્યુઅલ પંપ મારફતે તમારી ફ્યુઅલ લાઇન દ્વારા કાર્બોરેટરની અંદર જશે હવે એર કાર્બોરેટરની અંદર હવા અને પેટ્રોલનું મિક્સર થશે અને હવા અને પેટ્રોલનું મિક્સર તમારા ઇનલેટ મેનિફોલ દ્વારા એન્જિન સિલિન્ડરની અંદર જશે અને આ રીતે એન્જિન સિલિન્ડરની અંદર પાવર સ્ટ્રોક થશે અને આપણા એર ફ્યુઅલનું કમ્બન્સન થશે ફ્યુઅલ ફીડ સિસ્ટમના ભાગો ફ્યુઅલ ટેન્ક ફ્યુઅલ પંપ ફ્યુઅલ ફિલ્ટર એર ક્લીનર અને કાર્બોરેટર આ ભાગોને આપણે હવે વિસ્તારથી સમજીશું તો ફ્યુઅલ ટેન્ક ફ્યુઅલ ટેન્ક આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે જોવા દેખાય છે તો આપણી આખી ફ્યુઅલ ટેન્ક છે બરાબર ફ્યુઅલ ટેન્કની અંદર રિટર્ન લાઇન છે ડિલિવરી લાઇન છે બંને ભેગી હોય છે રિટર્ન ડિલિવરી લાઇન છે એ ફ્યુઅલ ટેન્કમાંથી ફ્યુઅલને કાર્બોરેટર સુધી પહોંચાડશે અને કાર્બોરેટરમાં જેટલું ફ્યુઅલ વપરાશે એટલું ફ્યુઅલ સિલિન્ડરની અંદર જશે અને બાકીનું રિટર્ન લાઇન મારફતે કાર્બોરેટરમાંથી પાછું ફ્યુઅલ ટેન્કમાં આવી જશે એવી રીતે ફ્યુઅલ ટેન્કની અંદર ફ્યુઅલ વેપર વેન્ટ છે બરાબર એટલે કે ફ્યુઅલ એ આપણું પ્રવાહી છે બરાબર એનો ગુણધર્મ પ્રવાહી છે તે પ્રવાહી છે એટલા માટે એમાં વેપર ઉત્પન્ન થશે તે વેપર ઉત્પન્ન થાય તો એ એરવેન્ટના હોલમાંથી વેપાર બહાર નીકળી જાય નહીં તો ફ્યુઅલની અંદર વેપર રહેશે તો એ પાણીનું સ્વરૂપ કરશે અને આપણું ફ્યુઅલને બગાડશે એટલા માટે ફ્યુઅલ ટેન્કની અંદર વેપાર આપી હોય છે આ ફ્યુઅલ ટેન્કની તમે રચના જોશો તે એમાં બેફલ્સ આપેલા છે જે આ લાઇન્સ દેખાય છે તમને એને એક પ્રકારના બેફલ્સ કહેવાય છે આપણે જાણીએ છીએ કે પ્રવાહીને સ્થિર રાખવું પડે બરાબર પણ પ્રવાહી સ્થિર રહે નહીં આપણું વ્હીકલ ક્યારેક ઢાળ પર ચડે છે ક્યારેક ઢાળની નીચે ઉતરે છે ક્યારેક અસમતલ રોડ હોય તો વિહીકલમાં વ્હીકલ હલતું હોય છે તેના લીધે આપણા ફ્યુઅલ ટેન્કની અંદર રહેલું ફ્યુઅલ પણ હલે છે તો એને આ ફ્યુઅલ પેસેજ જે બેફલ્સ બનાવેલા છે એ બેફલ્સ અને પેસેજની વચ્ચે આપણું ફ્યુઅલનું ડોહળાશે એટલે કે આ હલશે એટલે એનાથી પ્રેશર ઉત્પન્ન નહીં થાય બાકી જો ફ્યુઅલ ટેન્કની અંદર આ બેફલ્સની રચના અને પેસેજની રચના ના કરેલી હોય તો વ્હીકલ જ્યારે રોડ પર ચાલતું હોય અને ફ્યુઅલ જ્યારે હલે તો એમાંથી પ્રેશર ઉત્પન્ન થાય અને પ્રેશર ઉત્પન્ન થાય તો ફ્યુઅલ ટેન્કમાંથી ફ્યુઅલ લીકેજ પણ થઈ શકે છે બહાર પણ નીકળી શકે અથવા તો ફ્યુઅલ ટેન્કને લીક પણ કરી શકે છે અને એ ના થાય એટલા માટે ફ્યુઅલ ટેન્કની અંદર બેફલ્સની રચના આપેલી હોય છે એવી રીતે મોડર્ન ફ્યુઅલ ટેન્કની અંદર ફ્યુઅલ પંપ અંદર ફિટ કરેલો આવે છે જે ફ્યુઅલને ખેંચીને ફ્યુઅલ ડિલિવરી લાઇનમાં મોકલે છે ફ્યુઅલનું કાર્ય શું છે તો કે ફ્યુઅલ ફ્યુઅલ ટેન્કનું કાર્ય છે ફ્યુઅલને મૂળ સ્થિતિમાં સંગ્રહ કરવાનો બરાબર કારણ કે ફ્યુઅલને એની એ સ્થિતિમાં સંગ્રહ કરી રાખવાનો એનું જો કેરેક્ટર બદલાઈ જાય તો ફ્યુઅલ આપણું ખરાબ થાય અને એ ખરાબ ફ્યુઅલ કાર્બોરેટરમાં જાય તો આપણી ફ્યુઅલ ફીડ સિસ્ટમ આખી ખરાબ થઈ જાય એટલે એનું ફ્યુઅલ ટેન્કનું કાર્ય છે ફ્યુઅલને મૂળ સ્થિતિમાં સંગ્રહ કરી રાખવાનો સ્થાન તે ક્યાં આગળ લાગેલું હોય તો ફ્યુઅલ ટેન્ક વ્હીકલમાં પાછળ કે આગળની બાજુ અથવા તો સીટની નીચે ફિટ કરવામાં આવે છે આમાં ખાસ જ્યારે આપણે ફોર વ્હીલરની અંદર ફ્યુઅલ ટેન્ક હોય છે એ આપણે જોઈએ છીએ કે ફ્યુઅલ ટેન્ક વ્હીકલની પાછળના ભાગમાં નીચે ફિટકા ત્યારે ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે રોડ ઉપર જ્યારે વ્હીકલ ચાલતું હોય ત્યારે ટાયરની અંદર જે કાકરીઓ વાગવાની છે એ કાંકરીઓથી તમારા ફ્યુઅલ ટેન્કને નુકસાન ન થાય એ રીતે ફ્યુઅલ ટેન્કની ગોઠવણી કરવી પડે છે બરાબર બંધારણ તો ટેન્કની કયા મટિરિયલમાંથી બનાવે તો ટેન્ક ગેલ્વેનાઇઝ માઇલ સ્ટીલ સીટ મટિરિયલમાંથી બનવામાં આવે છે અને એની અંદર કાટ ન લાગે એટલા માટે લેડ અથવા ટીનનું એલોય કોટિંગ કરવામાં આવે છે ના ભાગો જે આપણા અંદર જોઈ ગયા આકૃતિમાં ફ્યુઅલ ટેન્કમાં બેફલ્સ તેમજ પેસેજની રચના કરેલી હોય છે ફ્યુઅલ ટેન્કમાં ફિલર કેપ ડ્રેન પ્લગ એરવેન્ટ અને ફ્યુઅલ પાઇપનો ઉપયોગ થાય છે બરાબર ઓવરઓલિંગ એટલે કે અમુક સમયાંતર પછી ઘણા કિલોમીટર ચાલ્યા બાદ અથવા તો અમુક વર્ષો દરમિયાન ફ્યુઅલ ટેન્કને સાફ કરવી જોઈએ ફ્યુઅલ ટેન્કને સાફ કરવા માટે ફ્યુઅલ ટેન્કની નીચે ડ્રેન પ્લગ આપેલો હોય છે તો ડ્રેન પ્લગ ખોલીને જે ફ્યુઅલ જૂનું છે અંદર એ કાઢી લેવું અને ત્યારબાદ એને હાઈ પ્રેશર પંપની મદદથી એની અંદર પાણીનું હાઈ પ્રેશર પંપની મદદથી પાણીનો ફુવારો કરવો ત્યારબાદ એને એર પ્રેશરની મદદથી ક્લીન કરવી અને એને થોડીક વાર તાપમાં સુકાવી દેવી જેથી એની અંદર કોઈપણ પ્રકારનું પાણીના રહે નહીં એ રીતે ફ્યુઅલ ટેન્કને સાફ કરવી જોઈએ ત્યારબાદ છે ફ્યુઅલ પંપ તેનું કાર્ય શું છે ફ્યુઅલ પંપનું કાર્ય છે કે ફ્યુઅલને ટેન્કમાંથી ખેંચીને કાર્બોરેટરના ફ્લોટ ચેમ્બરમાં મોકલવાનું છે આ એનું મુખ્ય કાર્ય છે હવે વિહિકલની અંદર બે પ્રકારના ફ્યુઅલ પંપ આવે છે એસી મિકેનિકલ ફ્યુઅલ પંપ અને ઇલેક્ટ્રિકલ ફ્યુઅલ પંપ બરાબર તો હવે આપણે જોઈશું એસી મિકેનિકલ ફ્યુઅલ પંપ તેનો ડાયાગ્રામ છે એક બાજુ મેં એનો ડાયાગ્રામ છે અને બીજી બાજુ થ્રીડી પિક્ચર્સ મૂકેલું છે જે સેમ વસ્તુ એમાં નિર્દેશ બતાવે છે કે આ રીતનો તમારો એસી મિકેનિકલ ફ્યુઅલ પંપ લાગેલો હોય છે તો એસી મિકેનિકલ ફ્યુઅલ પંપમાં તમે જેની રચના જોશો તેના ભાગો છે પીવોટ રોકરમ કેમ્પસાપ એસેન્ટ્રિક ભાગ કાર્બોરેટર તરફ જતો પ્રવાહ એટલે કે આઉટલેટ પ્રેશર વાલ્વ સ્ટ્રેનર સક્સન વાલ્વ ઇન એટલે કે ત્યાંથી હવા ફ્રેશ હવા કાર્બોરેટરમાં દાખલ થવી ચેમ્બર મિક્સિંગ ચેમ્બર ડાયાફ્રામ જે સ્પ્રિંગનો બને એની નીચે સ્પ્રિંગ લગાડેલી છે રબરનો ડાયાફ્રામ બનેલો હોય છે અને પુલ રોડ એસી મિકેનિકલ ફ્યુઅલ પંપ જે છે એ મિકેનિકલી ઓપરેટ થતો હોવાથી એને મિકેનિકલ ફ્યુઅલ પંપ કહેવામાં આવે છે આ પંપ એન્જિન સિલિન્ડરમાં બ્લોક અથવા ક્રેન્કેશની બાજુમાં ફિટ કરવામાં આવે છે તેના ભાગો આપણે આકૃતિમાં જોયા આ પ્રમાણે છે રોકારામ સ્પિન્ડલ સ્પ્રિંગ ડાયાફ્રામ ઇનલેટ આઉટલેટ વાલ્વ અને પમ્પિંગ ચેમ્બર કાર્ય પદ્ધતિ તો એસી મિકેનિકલ ફ્યુઅલ પંપની કાર્યપદ્ધતિ કેવી છે તો તેને કેમ્પસાપ પર આવેલા એસેન્ટ્રિંગ કેમ્પની મદદથી ઓપરેટ કરવામાં આવે છે તેમાં સિન્થેટિક રબર હાઇબ્રિડ કોટનનો ડાયાફ્રામની મૂવમેન્ટને લીધે ફ્યુઅલ ટેન્કમાંથી ફ્યુઅલ ખેંચાઈને દબાણથી કાર્બોરેટરમાં જાય છે હવે જે આ કાર્યપદ્ધતિ આપણે જે જોઈ એને આપણે વિડીયોમાં જોઈશું તો વિડીયોમાં તમને આની કાર્યપદ્ધતિ વિશે હું સમજણ આપું છું ફ્યુઅલ પંપની સ્થાન બતાવ્યું છે કે એન્જિનમાં ફ્યુઅલ પંપ ક્યાં લાગેલો છે એ બતાવ્યો છે આપણને બરાબર આ એની સર્કિટ બતાવી છે ત્યારબાદ ડાયાફ્રામ ટાઈપનો ફ્યુઅલ પંપ હોવાથી આ ડાયાફ્રામ છે એનું હવે તમે જોશો આપણે આકૃતિમાં જે જોયું કે આકૃતિમાં જે બતાવ્યું છે એનું આ ડી એક ચારનું એનિમેશન છે આ આપણો એસેન્ટ્રિક કેમ્પ છે જે આપણા ફ્યુઅલ પંપના લિવરને એટલે કે રોકર આર્મને ઓપરેટ કરશે રોકર આર્મ ઓપરેટ કરશે આ સ્પિન્ડલને અને સ્પિન્ડલ રોક સ્પિન્ડલ ઓપરેટ કરશે આપણા ડાયાફ્રામને અને ડાયાફ્રામને આપણે સ્પ્રિંગની મદદથી પાછો પ્રેશર ઉંચકાય અને નીચે આવે એની મદદ માટે આપણે સ્પ્રિંગ મૂકેલી છે આ જે વેન્ટ છે એ ત્યાંથી આપણા એર ક્લીનરમાંથી ફ્રેશ એર દાખલ થશે અને એ ફ્રેશ એર જે દાખલ થશે એ આ વાળા નીચેના ભાગમાં એટલે કે આ કમ્બન્સન ચેમ્બર આપણું આ મિક્સિંગ ચેમ્બર આપેલું છે તો આ મિક્સિંગ ચેમ્બરની અંદર ફ્યુઅલ આપણું એર અને ફ્યુઅલ બંને મિક્સ થશે અને ત્યારબાદ જે આપણું મિક્સ મિક્સર છે એ અહીંયા આગળથી જશે કાર્બોરેટર તરફ બરાબર એટલે આપણો આખો આ મિકેનિકલ એસી મિકેનિકલ પંપ છે જ્યાં ફ્લોટ ચેમ્બરમાંથી ફ્યુઅલ ઇન થશે અને અહીં આગળ પ્રેશરથી ફ્યુઅલને આપણે કાર્બોરેટર તરફ મોકલીશું અને વધારાનું ફ્યુઅલ આપણું રિટર્ન પાઇપ મારફતે પાછું ફ્યુઅલ ટેન્કમાં જશે ડાયાફ્રામ એસેન્ટ્રિક રોકારામ રોકારામ આ ફ્યુઅલ આપણું તમે જોશો કે કા આ જે કેમ્પામનો એસેન્ટ્રિક ભાગ છે બરાબર જે અહીં નીચે છે બરાબર એ ધીરે ધીરે હવે આપણે ગોર ફરશે એટલે ઉપર આવશે જેમ જેમ ઉપર આવશે એમ એમ અહીં આગળ તમને આપણું ફ્યુઅલ આવતું દેખાશે આ એસેન્ટ્રિક ભાગ આપણો જે દેખાય છે એ આમને શું કરે છે પૂસ કરે છે બરાબર ઉપરની તરફ એટલે રોકરમમાં જે સ્પિન્ડલ લગાડેલું છે એ સ્પિન્ડલ નીચેની તરફ આવે છે જેના લીધે આપણું ડાયાફ્રામ નીચે આવે છે ડાયફ્રમ નીચે આવવાથી સક્સન ક્રિએટ થાય છે એટલા માટે સક્સન ક્રિએટ થવાથી ફ્યુઅલ ટેન્કમાંનું ફ્યુઅલ એટલે કે ફ્લોટ ચેમ્બરમાં જે ફ્યુઅલ છે એ ફ્લોટ ચેમ્બરમાંનું ફ્યુઅલ ખેંચાઈને તમારા એસી મિકેનિકલ ફ્યુઅલ પંપની અંદર અહીં આગળ આવશે ત્યારબાદ તમે જુઓ છો કે જેમ જેમ એસેન્ટ્રિક ભાગ ખસતો જશે એમ એમ આપણો આ રોકર આમ પાછો એની મૂળ સ્થિતિમાં જશે અહીં આગળ એની રોકારામ મૂળ સ્થિતિમાં જાય એટલા માટે સ્પ્રિંગ પણ આપેલી છે બરાબર આવા રોકારામ જે મૂળ સ્થિતિમાં પાછો જવાનો તૈયારી કરશે એટલે શું કરશે ડાયાફ્રામ જે અહીં આગળ ફ્યુઅલ આવ્યું છે એ ફ્યુઅલને ધક્કો મારશે કેવો દબાણથી અને એટલા માટે આપણું ફ્યુઅલ આપણું ફ્યુઅલ આઉટલેટ વાળવા મારફતે કાર્બોનેટ્રેટ તરફ જતું દેખાશે તો આપણું ફ્યુઅલ કાર્બો હેટર જાય છે અને વધારેનું ફ્યુઅલ તમારું પાછું ફ્યુઅલ ટેન્કમાં અહીંયા કરતી જતું રહેશે તો આ રીતે મિકેનિકલ એસી મિકેનિકલ ફ્યુઅલ પંપની વર્કિંગ પદ્ધતિ છે આની તો આ તમે જોઈ શકો છો કે ફ્યુઅલ પંપમાં જાય છે હવે આપણે જે આ પ્રોસેસ જોઈ એસી મિકેનિકલ ફ્યુઅલ પંપની વિડીયોની અંદર તો એમાં ફ્યુઅલ આવે છે અને કાર્બોરેટર તરફ જાય છે પણ જ્યારે એ જરૂર ક્યારે પડે કે જ્યારે આપણે ફ્યુઅલ રનિંગ કન્ડિશનમાં હોય પરંતુ જ્યારે ફ્યુઅલની જરૂર ઓછી છે એટલે કે ફ્યુઅલ ફ્લોટ ચેમ્બરની અંદર પૂરેપૂરું છે ત્યારે ફ્લોટ ચેમ્બર એસી મિકેનિકલ ફ્યુઅલ પંપમાંથી ફ્યુઅલ ખેંચ માગશે નહીં બીજું જરૂર નહીં પડે ત્યારે શું થશે ત્યારે એ પ્રક્રિયાને એસી મિકલ ફ્યુઅલ પંપની આઇડલિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે કે આઇડલિંગ પ્રક્રિયા દરમિયાન ફ્યુઅલ પંપની અંદરથી ફ્યુઅલ આપણા કાર્બોરેટરના ચેમ્બરની અંદર જતું ફ્લોટ ચેમ્બરની અંદર જતું નથી તો એ પ્રક્રિયા કેવી હોય છે તે એ પ્રક્રિયામાં આપણે સમજીએ કે આઇડલિંગ ક્રિયા તો આ ક્રિયા દરમિયાન રોકારામ ઉપરની તરફ ઉછકેલો રહે છે જે કેમ સાથે રોકરમ ઓપરેટ થતો નથી તો આ ક્રિયામાં રોકારામ ઉપરની તરફ એટલે શું થશે કે ફ્લોટ ચેમ્બરની અંદર ફ્યુઅલ પૂરેપૂરો ભરેલું છે હવે ફ્યુઅલ કાર્બોનેટર માંગતું નથી એટલે ફ્લોટ ચેમ્બરમાં ફ્યુઅલ ભરેલું રહેતું હોવાથી તમારી રિટર્નિંગ પાઇપ જે છે એટલે કે જે ફ્યુઅલની પાઇપલાઇન છે એની અંદર બેક પ્રેશર ઉત્પન્ન થશે એ બેક પ્રેશર ઉત્પન્ન થવાથી આપણા ફ્યુઅલ પંપની અંદર એટલે કે એસી મિકેનિકલ ફ્યુઅલ પંપની અંદર બેક પ્રેશર સર્જાશે એટલે કે જે પેસેજથી ફ્યુઅલ જાય છે એ પેસેજને ફ્યુઅલ પાછું મોકલશે ફ્લોટ ચેમ્બરમાંથી એટલા માટે એ પા રિટર્ન જાય છે એટલે રિટર્ન જવાથી શું થશે કે તમારો જે ડાયાફ્રામની અંદર આપણો જે ડાયાફાર્મમાં જે આ સ્પ્રિંગ છે એ સ્પ્રિંગમાં ડાયાફ્રામની ઉપર નીચે સ્પ્રિંગ છે તો ડાયાફ્રામની ઉપર ફ્યુઅલ આવશે એટલે ફ્યુઅલ ડાયાફ્રામને દબાવશે જેના કારણે આપણી સ્પ્રિંગ નીચે આવશે સ્પ્રિંગ નીચે આવવાથી સ્પિન્ડલ નીચે આવશે અને સ્પિન્ડલ નીચે આવવાથી આપણો જે આ આમ છે એ આ બાજુ સાઈડ ઉચકેલો રહેશે આવા આમ ઉચકેલો રહેવાથી આપણો એસેન્ટ્રિક કેમ કેમ્પસાપ તો એન્જિનની ગતિથી ફરફર જ કરવાની છે એ ફરતી રહેશે પણ આમ એને ટચ થશે નહીં હવે આ પ્રક્રિયા દરમિયાન જ્યારે રોકારામ એફઆઈ પંપની બોડીની નજીક હોય છે ત્યારે એમાં નોકિંગ અવાજ આવે તો એ નોકિંગ અવાજ ના આવે એટલા માટે આમ બોડી ફ્યુઅલ પંપ બોડી અને આમની વચ્ચે સ્પ્રિંગ મિકેનિઝમ મૂકવામાં આવે છે જેના લીધે આપણા ફ્યુઅલ પંપ અને આમ વચ્ચે અવાજ ઉત્પન્ન ના થાય જેથી કેમ સાથે આમ ઓપરેટ થતો નથી આ દરમિયાન આ ક્રિયા દરમિયાન અવાજને ઓછો કરવા માટે આમ અને ફ્યુઅલ પંપ બોડી વચ્ચે એક સ્પ્રિંગ મૂકવામાં આવે છે હવે જે ફ્યુઅલ પંપ છે તેને ઓવરઓલિંગ એટલે કે એને ચેક કરવો હોય આપણે તો કઈ રીતે થાય તેના ત્રણ ટેસ્ટ છે પ્રેશર ટેસ્ટ વોલ્યુમ ટેસ્ટ અને વેક્યુમ ટેસ્ટ બરાબર પ્રેશર ટેસ્ટ તો ફ્યુઅલ પંપ કેટલા પ્રેશરથી ફ્યુઅલને ફ્લોટ ચેમ્બર કાર્બોનેટરના ફ્લોટ ચેમ્બરમાં મૂકે છે તે પ્રેશર ગેજની મદદથી આપણે માપી શકીએ છીએ વોલ્યુમ ટેસ્ટ કે જ્યારે ફ્યુઅલ ટેન્કમાંથી ફ્યુઅલ ખેંચાઈને એસી મિકેનિકલ ફ્યુઅલ પંપમાં આવે છે તે કેટલા પ્રમાણમાં એટલે કે કેટલો જથ્થો એની અંદર આવે છે તે એ આપણે વોલ્યુમ ટેસ્ટની મદદથી જાણી શકીએ છીએ વેક્યુમ ટેસ્ટ જ્યારે ફ્યુઅલ ને ફ્યુઅલ ટેન્કમાંથી ફ્યુઅલ પંપની અંદર ખેંચવામાં આવે છે તે સમયમાં કેટલું વેક્યુમ ઉત્પન્ન કરી કર્યું છે મિકેનિકલ ફ્યુઅલ પંપ એ આપણે વેક્યુમ ગેટની મદદથી આપણે જાણી શકીએ છીએ બરાબર તો આ રીતે એના ટેસ્ટ કરીને આપણે એનું ઓવરહોલિંગ કરી શકીએ છીએ ત્યારબાદ છે આપણો ઇલેક્ટ્રિકલ ફ્યુઅલ પંપ બરાબર તો એમાં એક આપણો આશાનો ડાયાગ્રામ જે છે એ આપણો ડાયાગ્રામ છે ડાયાફ્રામ ટાઈપ અને આ તેનું થ્રીડી એનિમેશન બતાવેલું છે કે જેમાં તમે જોઈ શકો છો કે બ્રેકર પોઈન્ટ બરાબર તો એ ઉપર જે આપેલું છે ઇલેક્ટ્રિકલ પંપ હોવાથી આ એનો બ્રેકર પોઈન્ટ છે કે જ્યાંથી તમારો કરંટ બ્રેક થાય છે અને કરંટ મળે છે બરાબર તો ત્યારબાદ તમે જોશો કે ઇગ્નિશન સ્વીચ છે અહીં આગળ ત્યારબાદ આ જારી જેવી રચના છે એ સોલોનાઇટ છે જ્યાં શું હોય કે વાઇન્ડિંગ હોય બરાબર ઇલેક્ટ્રિકની અંદર વાઇન્ડિંગ આપેલું હોય ત્યારબાદ નીચે છે સ્પ્રિંગ છે આ અને સ્પ્રિંગની નીચે છે આર્મેચર આપણે પહેલાંમાં શું હતું તો કે ડાયાફ્રામ હતો એની જગ્યાએ અહીંયા આગળ શું આવે છે આર્મેચર આવે છે બરાબર ત્યારબાદ આમાં અહીં આગળથી ફ્યુઅલ ટેન્કમાંથી ફ્યુઅલ ઇન થશે અને આ પંપિંગ ચેમ્બરની અંદરથી ફ્યુઅલ કાર્બોરેટર તરફ જશે બરાબર હવે આપણે એની કાર્યપદ્ધતિ સમજીએ તો ઇલેક્ટ્રિક ફ્યુઅલ પંપ તો ફ્યુઅલને ટેન્કમાંથી ખેંચીને કાર્બોરેટરના ફ્લોટ ચેમ્બરમાં મોકલે છે સ્થાન તે એન્જિન કમ્પાર્ટમેન્ટમાં યોગ્ય જગ્યાએ ફ્યુઅલ ટેન્ક પછી ફ્યુઅલ પાઇપ સાથે જોડવામાં આવે છે તેની કાર્ય પદ્ધતિ તો કાર્ય પદ્ધતિ કે જે ઇગ્નિશન ચાલુ કરી બેટરીમાંથી કરંટ મેળવી ફ્યુઅલને ટેન્કમાંથી ખેંચીને કાર્બોરેટરના ફ્લોટ ચેમ્બરમાં મોકળ લે છે તો આનું વર્કિંગ પ્રિન્સિપલ સમજીએ કઈ રીતે સોય જ્યારે આપણે ઇગ્નિશન સ્વિચ ઓન કરીએ છીએ બરાબર ત્યારે ઇગ્નિશન સ્વિચ ઓન કરીએ એટલે સોલો નાઇનની અંદર કરંટ ઉત્પન્ન થાય સોલો લેનની અંદર વાઇન્ડિંગ હોય જે તમે જોઈ શકો છો બરાબર નાના નાના તારનું બહુ મોટું ગૂંચડું હોય જેને વાઇન્ડિંગ કે તે એની અંદર કરંટ ઉત્પન્ન થાય છે એ કરંટ ઉત્પન્ન થવાથી આર્મેચર ઉપરની તરફ ખેંચાય છે તો આર્મેચર જે ઉપરની તરફ ખેંચાય એટલે સક્સન ક્રિએટ થાય છે એ સક્સન ક્રિએટ થવાથી આપણું ફ્યુઅલ ટેન્કમાંનું ફ્યુઅલ આની પમ્પિંગ ચેમ્બરની અંદર આવશે અને પમ્પિંગ ચેમ્બરમાંથી ને પછી આવી જશે એના માટે ત્યારબાદ શું થશે આ પોઈન્ટ બ્રેક થઈ જશે એટલે પોઈન્ટ ઉપર એટલે સ્પ્રિંગ નીચે આવશે અને ફ્યુઅલને દબાવીને કાર્બોરેટર તરફ મોકલશે તો આ આપણો ઇલેક્ટ્રિકલ ફ્યુઅલ પંપ હતું એની આ કાર્યબદ્ધ હતી એવી જ રીતે પછી એમાં પણ આઇડલિંગ ક્રિયા આવે છે તો આઇડલિંગ ક્રિયા વખત શું થશે કે સેમ બેક પ્રેશર ઉત્પન્ન થશે જેમ એસી મિકેનિકલ ફ્યુઅલ પંપમાં બેક પ્રેશર ઉત્પન્ન થતો હતો એમ એટલે બેક પ્રેશર ઉત્પન્ન થવાથી તમારું ફ્યુઅલ અહીં રહેશે જેના લીધે આ જે ડાયોફ્રામ વચ્ચેનો છે એ ઉચકાયેલો રહેશે અને પોઈન્ટ બ્રેક રહેશે જેના લીધે આપણું ફ્યુઅલ વધારે ફ્યુઅલ જતું નહીં હોય જ્યારે કાર્બોહેટરે ત્યારે ફ્યુઅલ આપણું અહીં આગળ જ રહેશે અને એ પાછું જ્યારે ફ્લોટ ચેમ્બરની ફ્યુઅલનું લેવલ ઓછું થશે ત્યારે ફ્યુઅલ પાછું અહીંથી સક થઈને કાર્બોરેટર તરફ જશે બરાબર તો આ આપણો હતો ઇલેક્ટ્રિકલ ફ્યુઅલ પંપ તો એની અંદર પણ ઓવરહિલ ઇલેક્ટ્રિકલ ફ્યુઅલમાં સાવચેતી જે રાખવા જેવી વસ્તુ છે તો એ આ છે કે ઇગ્નિશન સ્વિચ બંધ કરવામાં આવે ત્યારે જ ફ્યુઅલ પંપ કાર્ય કરતો બંધ થાય છે તે સિવાય ફ્યુઅલ પંપ ઇગ્નિશન સ્વિચ ઓન હશે તો ફ્યુઅલ પંપ પણ ઓન જ રહેશે એટલે ફ્યુઅલ પંપને બંધ કરવો હોય આપણે એન્જિન બંધ કરીએ છીએ ત્યારબાદ આપણે ઇગ્નિશન સ્વિચ પણ બંધ કરવી જોઈએ ઓવરઓલિંગ ઓવરઓલિંગમાં સેમ પહેલાં જેવા ટેસ્ટ આવે છે પ્રેશર ટેસ્ટ વોલ્યુમ ટેસ્ટ અને વેક્યુમ વેક્યુમ ટેસ્ટ તો પ્રેશર ટેસ્ટની મદદથી આપણે પ્રેશર ગેટની મદદથી આપણે ફ્યુઅલ કેટલા પ્રેશરથી જાય છે એ જાણી શકીએ છીએ વોલ્યુમ ટેસ્ટ તો કેટલા પ્રમાણમાં ફ્યુઅલ આપણા પંપિંગ ચેમ્બરની અંદર આવે છે એ જાણી શકીએ છીએ અને વેક્યુમ ટેસ્ટથી આપણે કેટલા વેક્યુમની કેટલા વેક્યુમ પ્રેશરથી આપણે ફ્યુઅલને ફ્યુઅલ ટેન્કમાંથી ખેંચીએ છીએ તો એ વેક્યુમ ગેરની મદદથી આપણે જાણી શકીએ છીએ ત્યારબાદનો ભાગ છે આપણો ફ્યુઅલ ફિલ્ટર તો ફ્યુઅલ ફિલ્ટર જે છે એ આકૃતિમાં બતાવ્યા મુજબ છે તો આ જે છે ફ્યુઅલ એન્ટર એટલે કે અહીંયા આગળથી ફ્યુઅલ તમારું આવશે ફ્યુઅલ ટેન્કમાંનું ફ્યુઅલ તમારા ફિલ્ટરની અંદર પ્રથમ અહીં આગળથી આવશે ત્યારબાદ ફ્યુઅલ તમારું આ પેસેજ દ્વારા ગળાશે અહીં આગળ જે તમારું છે અહીં બધે જ આ ફ્યુઅલ આવશે અને આ ફ્યુઅલની નીચે જે છે એ ડ્રેન એરિયા આપેલો છે ત્યાં આગળ શું થશે ફ્યુઅલની અંદર જે અશુદ્ધિઓ છે એ અહીં આગળ રહેશે અને ફ્યુઅલ આ તમારો જે પેપર એલિમેન્ટ છે ફિલ્ટર એલિમેન્ટ છે એ ફિલ્ટર એલિમેન્ટમાંથી ફ્યુઅલ તમારું પાસ થશે અને અહીંયા આગળથી ગળાશે હવે આની અંદર જે બી અશુદ્ધિઓ હશે ફ્યુઅલની અંદર એ આ ફિલ્ટર એલિમેન્ટમાં ચોંટી જશે અને અહીં આગળ નીચે પણ જમા થશે ત્યારબાદ તમે જુઓ છો કે અહીં આગળ એકદમ ફાઇન ફ્લ્યુઅર એટલે કે ચોખ્ખું શુદ્ધ ફ્યુઅલ પાર્ટિકલ્સ જતા દેખાય છે જે તમારા કાર્બોરેટર તરફ જશે બરાબર એટલે કે કાર્ય ફ્યુઅલમાં રહેલા નાના નાના ધૂળના રચકણોને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે તેનું સ્થાન ફ્યુ ટાંકી અને પંપ અથવા તો પંપ અને કાર્બોનેટની વચ્ચે મૂકવામાં આવે છે ઓવરઓલિંગ એટલે કે ફ્યુઅલ ફિલ્ટર ફ્યુઅલ ફિલ્ટરનું કાર્ય જ ફ્યુઅલને શુદ્ધ કરવાનું છે અ ફ્યુઅલમાં વાતાવરણની અશુદ્ધિઓ દાખલ થતી હોય છે બરાબર અને એના પોતાના પણ કાર્બન પાર્ટિકલ્સ હોતા હોય છે કેરેક્ટરમાં તે એ જે ફિલ્ટરની અંદર બધા જમા થાય છે અને ફિલ્ટર એને ફિલ્ટરમાં એ ચોંટી જાય છે એટલે ફ્યુઅલ ફિલ્ટરને અમુક સમય થયા બાદ અમુક કિલોમીટર અથવા તો સમયાંતરે એને આપણે બદલવું પડે છે અથવા તો ફ્યુઅલ નીચે ડ્રેન પ્લગ આપેલો હોય છે જે ડ્રેન પ્લગમાંથી ફ્યુઅલ તમે ડ્રેન પ્લગ ખોલો એટલે ત્યાંથી તમારો જે જમા થયેલો કચરો છે એ બહાર નીકળી જશે અને અમુક સમય થાય તો કમ્પલસરી તમારે ફિલ્ટર બદલી નાખવું પડે જો ફિલ્ટર ના બદલીએ તો ફિલ્ટર કચરો જમા થવાથી ચોકઅપ થઈ જાય છે ને આપણું ફ્યુઅલ પછી આગળ કાર્બોરેટર તરફ પહોંચતું નથી ત્યારબાદ છે એર ક્લીનર તો એર ક્લિનરનું કાર્ય સેમ ફ્યુઅલ ફિલ્ટર જેવું જ છે એર ક્લીનર શું કરશે હવાને શુદ્ધ કરશે એટલે કે વાતાવરણમાં રહેલી હવામાં રહેલી અશુદ્ધિઓને દૂર કરી હવા શુદ્ધ કરવાનું કાર્ય એર ક્લીનર કરે છે એનું બીજું મુખ્ય કાર્ય છે હવાના વમણથી ઉત્પન્ન થતો અવાજ શોષી લઈ ઓછો કરશે અને પેટ ત્રીજું કાર્ય એનું છે કે પેટ્રોલ એન્જિનમાં કોઈક વાર થતું ફાયર રોકે છે આપણે ઘણીવાર જોઈએ છે કે તમે કીક મારતા હોય કે એન્જિન સ્ટાર્ટ કરતા હોય તો તમને એન્જિનના ઉપરના ભાગમાંથી અવાજ આવતો હોય છે ધડાકા જેવો તે અવાજ જે છે એ બેક ફાયર છે એટલે કે ઘણીવાર આપણું એન્જિન બેક ફાયર કરે તો બેક ફાયર થાય ત્યારે અગ્નિ ઉત્પન્ન થાય એક પ્રકારની પાવર પાવરને લીધે અગ્નિ ઉત્પન્ન થાય તો એ અગ્નિ તમારી શું કરશે પાવર ઉત્પન્ન જે છે એ એર ફિલ્ટર આપણું શોષી લેશે જેના લીધે એ એર બેકફાયર થતું એન્જિનને રોકી લે છે એર ક્લિનરનું સ્થાન તો એર ક્લીનરનું સ્થાન ક્યાં હોય છે તો કે કાર્બોરેટર અથવા ઇનલેટ મેનિફોલની ઉપરના ભાગમાં ફિટ કરેલું હોય છે કયા પ્રકારના બે પ્રકારના એર ક્લીનર આવે છે ડ્રાય ટાઈપ એર ક્લીનર અને વેટ ટાઈપ એર ક્લીનર તો અહીં આપણે જોઈશું એની આકૃતિ છે બરાબર તો આ બાજુની જે આકૃતિ છે એ વેટ ટાઇપ એર ક્લીનર છે અને આ બાજુની જે આકૃતિ છે એ ડ્રાય ટાઈપ એર ક્લીનર છે બરાબર વેટ ટાઈપ એર ક્લીનરમાં તમે જોશો કે એર ક્યાંથી આવે છે આ સાઈડથી એર વાતાવરણની હવા વાતાવરણમાંથી હવા આવશે આ રીતે એરો બતાવ્યું છે વેટ ટાઇપ છે એટલે અહીંયા આગળ પ્રવાહી છે જે ઓઇલ હોય છે એન્જિન ઓઇલ એમાંથી તમારી હવા અથડાઈને તમારા ફિલ્ટર એલિમેન્ટમાં જશે અને ફિલ્ટર એલિમેન્ટમાંથી હવા પસાર થઈ સેન્ટર પાઇપ મારફતે તમારા ઇનલેટ મેનિફોલ્ડમાં અથવા તો કાર્બોરેટરની અંદર દાખલ થશે બરાબર એવી જ રીતે ડ્રાય ટાઈપ એર ફિલ્ટર તો ડ્રાય ટાઈપ ફિલ્ટરમાં આટલા એના આ ઉપરનું જે છે હાઉસિંગ છે એમાંથી તમારી હવા એન્ટર થશે એની વચ્ચે આપણે પેપર એલિમેન્ટ મૂકેલું હોય છે પેપર એલિમેન્ટમાંથી હવા ગળાશે અને સેન્ટરમાં મારફતેથી હવા તમારા કાર્બોરેટર તરફ અથવા તો ઇનલેટ મેનિફોલ્ડ તરફ જશે બરાબર તો આપણે હવે સમજીએ ડ્રાય ટાઈપ એર ક્લિનર તો ડ્રાયટાઇપ એર ક્લીનર કોને કહેવાય તેમાં ઓઇલનો ઉપયોગ ન થતો હોવાથી તે સૂકું રહેતું હોવાથી ડ્રાય ટાઈપ એર ક્લિનર કહેવામાં આવે છે તેના ભાગો એર ક્લિનર હાઉસિંગ ફિલ્ટર એલિમેન્ટ અને કવર હવે ડ્રાય ટાઈપ એર ક્લિનરની અંદર ફિલ્ટર એલિમેન્ટનો જે હોય છે એ શ્યાનું બનેલું હોય છે તો કે સ્પેશિયલ ટાઈપના પેપરનું અથવા તાબાની ઝીણી જાળી અને ફિલેટનું બનેલું હોય છે તો ડ્રાય ટાઈપ એર ફિલ્ટર જે હોય તો આકૃતિમાં આપણે બતાવવામાં આ ડ્રાય ટાઈપ છે તો હવા અહીંયાથી એન્ટર થશે ત્યારબાદ હવા એર ફિલ્ટરની અંદર જશે તો એર ફિલ્ટરની આજુબાજુ હવા ગળાઈને પછી સેન્ટરમાં આવશે અને સેન્ટરમાંથી હવા તમારા કાર્બોરેટરના નીચેના ભાગમાં જશે આ એલિમેન્ટ જે છે પેપર એલિમેન્ટ એ હવામાં રહેલા ધૂળના રચકણો ડસ્ટ વગેરેને શું કરશે શોષી લેશે અને જે આ હવા અહીંથી એન્ટર થઈ તો એના વમણ એટલે કે અવાજ ઉત્પન્ન થશે વમણથી અવાજ ઉત્પન્ન થાય તે અવાજને પણ આપણું આ એલિમેન્ટ શું કરશે શોષી લેશે અને આપણી હવા જે એમાઉન્ટ ઓફ એર જરૂરિયાત મુજબની કાર્બોરેટરની અંદર મોકલશે ઓવરહોલિંગ તો એર ક્લીનર જે છે એને આપણે ઓવરહોલિંગ ક્યારે કરવું જોઈએ તો કે જાણીએ છીએ કે એર ફિલ્ટરનું કાર્ય છે હવાને શુદ્ધ કરવાનું એટલે હવામાં આપણને ખબર છે કે ડસ્ટ પાર્ટિકલ રહેલા હોય છે તો એ ડસ્ટ પાર્ટિકલ આપણા ફિલ્ટર એલિમેન્ટમાં ચોંટી જશે તો એટલે લાંબા સમય બાદ એ હવા ત્યાંથી પસાર થયા કરે છે થયા કરે છે અને ત્યારબાદ એમાં ઘણી બધી ડસ્ટ ચોંટી જાય છે તો પછી શું થશે કે ડસ્ટ ચોંટી જવાને લીધે એર ફિલ્ટરમાંથી એલિમેન્ટમાંથી હવા શુદ્ધ થઈને આગળ જશે નહીં કારણ કે એ ચોકઅપ થઈ ગયું હશે ડસ્ટને લીધે તે ચોકઅપ થઈ જવાથી હવા જોઈતા પ્રમાણમાં કાર્બેટર સુધી પહોંચશે નહીં અને આપણા એન્જિનને પૂરતું હવા મળવાથી ન મળવાથી એન્જિન બરાબર ચાલશે નહીં એના કારણે આપણે શું કરવું પડે અમુક સમય થાય અથવા તો કિલોમીટર બાદ એર ફિલ્ટરના એલિમેન્ટને બદલી નાખવું પડે છે બરાબર એટલે યોગ્ય સમયે તેને સાફ કરવું અને સમય આવે ત્યારે એને બદલી નાખવું જરૂરી છે વેટ ટાઈપ એર ક્લીનર અથવા તો બાટ ટાઈપ એર ક્લીનર તમે ગમે તે કહી શકો છો વેટ એટલે પલળેલું બરાબર તેમાં ઓઇલનો ઉપયોગ થતો હોવાથી ત્યારે ભીનું રહેતું હોવાથી વેટ ટાઈપ ઓઇલ ઓઇલ બહાર થતાં તો એર ક્લીનર કહેવામાં આવે છે તેના ભાગો છે એર ક્લીનર ફિલ્ટર એલિમેન્ટ અને કવર હવે એનું જે ફિલ્ટર એલિમેન્ટ હોય છે એ વાયરલેસ જાળીના બનેલા હોય છે જે તમને ઉપર હું બતાવું છું તો આપણે આકૃતિમાં જોયું આ વાયરલેસ જાળી છે બરા એલિમેન્ટ છે આ નીચે જે તમને દેખાય છે ઓઇલ છે બરાબર તો એર ફિલ્ટરની અંદર બોડીની અંદર જ્યારે વાતાવરણની હવા દાખલ થશે ત્યારે પહેલી હવા ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ શું થશે કે નીચે ઓઇલવાળા પેસેજમાં અથડાશે ત્યાં આગળ હવા અથડાશે એટલે અમુક ડસ્ટ પાર્ટિકલ ઓઇલ શોષી લેશે ત્યારબાદ હવા ઉપર જશે તેથી અથડાઈને અને જે બાકી રહેલા જે ઝીણા ડસ્ટ પાર્ટિકલ છે એ આપણી વાયરલેસ જાળી શોષી લેશે અને ત્યારબાદ તમારી શુદ્ધ હવા સેન્ટર પાઇપ મારફતે કાર્બોરેટરની અંદર પહોંચશે તો આ રીતે આપણું બાટ ટાઈપ ઓઈલ ફિલ્ટર કાર્ય કરતું હોય છે ઓવરઓલિંગ તો ઓવરઓલિંગમાં શું હોય સેમ ડ્રાય ટાઈપ જેમ આપણું એર ફિલ્ટર છે એમ વેટ ટાઈપ એર ફિલ્ટરને પણ લાંબા સમયે અમુક વપરાશ દરમિયાન તમારે એને સાફ પણ કરવું પડે છે અને અને એને બદલી પણ નાખવું પડે છે એટલે કે લાંબા વપરાશ દરમિયાન દૂધના રચકરણ કારણે ફિલ્ટર એલિમેન્ટ ચોકઅપ થઈ જાય છે તેથી ફિલ્ટર એન્ટ્રીને સમયાંતરે સાફ કરવું જોઈએ તેમજ યોગ્ય સમયે બદલી નાખવું જરૂરી છે એર ક્લીનર બાઉલમાં યોગ્ય લેવલ સુધીનું જ ઓઇલ ભરવું જોઈએ આપણે બાદ ટાઈપ એર ક્લીનર છે એટલા માટે એમાં એન્જિન ઓઇલ ભરીએ છીએ તો એર ક્લીનર બાઉલની અંદર ઓઇલનું લેવલ બતાડેલું હોય છે કે એટલા લેવલ સુધી જ તમારે ઓઇલ ભરવાનું જો એ લેવલ કરતાં વધુ ઓઇલ ભરી દઈશું આપણે તો હવા સાથે ઓઇલ પણ ખેંચીને કાર્બોરેટરની અંદર દાખલ થશે અને આપણું એન્જિન મિસફાયર થશે એટલા માટે ખાસ ધ્યાન રાખવું કે જ્યારે આપણે ઓઇલ ભરતા હોઈએ નવું તો જે લેવલ માર્ક કરેલું છે એટલા જ લેવલ સુધી એન્જિન ઓઇલ એર ક્લીનરની અંદર ભરવું જોઈએ આમ બંને એર ક્લીનર જે છે ડ્રાય ટાઈપ અને વેટ ટાઈપ તો આ બંને એર ક્લીનર વધુમાં વધુ વીસ હજાર કિલોમીટર સુધી ચલાવવું જોઈએ ત્યારબાદ એને ચેન્જ કરી દેવું જોઈએ અને સમયાંતર એટલે કે પાંચ હજાર કિલોમીટર અથવા તો બે ત્રણ મહિને છ મહિને એને એર મારીને પણ સાફ કરી દેવું જોઈએ આ જે ભાગ છે આપણો કાર્બોરેટર તો કાર્બોરેટર જે છે એ સૌથી છેલ્લો ભાગ આવે છે ફ્યુઅલ ફીડ સિસ્ટમની અંદર તો આગળની જેટલા બી આપણે ભાગ જોયા એ બધા ભાગમાંથી કાર્બોરેટરની અંદર છેલ્લે હવા અને પેટ્રોલનું મિશ્રણ આવતું હોય છે એટલે એનું કાર્ય શું છે તો કે પેટ્રોલને હવા સાથે ભેળવી જરૂરી મિશ્રણ તૈયાર કરે છે કાર્બોરેટરનું સ્થાન ક્યાં હોય છે તે ઇનલેટ મેનિફોલના મુખ સાથે ફિટ કરવામાં આવે છે તેના ભાગો ચોક વાલ્વો થ્રોટલ વાલ્વો વેન્ચુરી જેટ ફ્લોટ ચેમ્બર નીડલ વાલ્વો બરાબર આકૃતિની અંદર આપણે આ કાર્બોરેટર જે હોય છે એ આ રીતનું દેખાતું હોય છે બરાબર તો કાર્બોરેટરની અંદર જોઈશું એર ફિલ્ટરમાંની એર અહીંથી જશે અને આ ભાગમાંથી આપણે તમારું કમ્બન્સન તૈયાર થઈને એન્જિનમાં જશે બરાબર ત્યારબાદ જે નીચે છે પાયલોટ એર સ્ક્રુ છે એની નીચે છે ફ્યુઅલ ડ્રેન આઉટ એટલે કે અહીં આગળ ફ્યુઅલ ફ્લોટ ચેમ્બર આવેલો છે જેમાંથી આપણે વધ ફ્યુઅલ ડ્રેન પ્લગ આવેલો હોય છે કે જ્યાંથી વધારાનું ફ્યુઅલ બહાર કાઢવામાં આવે છે થ્રોટલ સ્ટ્રોપ સ્ક્રૂ જ્યારે આ છે એનો ભાગ છે થ્રોટલ સ્ક્રૂ છે અને આ જે ભાગ છે આપણે કમ્બન્સન ચેમ્બર બાજુ જતો ભાગ છે એનો બરાબર તો આપણું કાર્બોરેટર છે કાર્બોરેટર આપણે એના પછીના સેશનમાં વિગતવાર સમજીશું હવે જે પેટ્રોલ એન્જિનમાં આવતી ફ્યુઅલ ફીડ સિસ્ટમ છે તે ફ્યુઅલ ફીડ સિસ્ટમના ત્રણ પ્રકાર છે ગ્રેવિટી ફ્યુઅલ ફીડ સિસ્ટમ વેક્યુમ ફ્યુઅલ ફીડ સિસ્ટમ અને પ્રેશર ફ્યુઅલ ફીડ સિસ્ટમ તો ગ્રેવિટી ફ્યુઅલ ફીડ સિસ્ટમની અંદર કઈ રીતે કાર્ય કરે છે તો કે ગુરુત્વાકર્ષણ બળના નિયમ મુજબ કાર્ય કરે છે એટલે કે ફ્યુઅલ ટેન્ક કાર્બોરેટર કરતાં ઊંચા લેવલ પર ફિટ કરવામાં આવે છે આપણે ગ્રેવિટી ફ્યુઅલ ફીડ સિસ્ટમ ટુ વ્હીલરમાં જોતા હોઈએ છે ટુ વ્હીલરમાં આપણે જોઈએ છે કે ફ્યુઅલ ટેન્ક ઉપરના ભાગમાં હોય છે અને ફ્યુઅલ ટેન્કની નીચે એન્જિનનો ભાગ આવેલો હોય છે અને ફ્યુઅલ ટેન્ક અને એન્જિનની વચ્ચે આપણું કાર્બોરેટર મૂકેલું હોય છે બરાબર તો એ આપણો આ ગ્રેવિટી ટાઈપ ફ્યુઅલ ફીડ સિસ્ટમ હશે થાય છે ગ્રેવિટી એટલે ગુરુત્વાકર્ષણ બળ હવે ફ્યુઅલ ટેન્ક ઉપર આપેલું હોય છે એટલે ગુરુત્વાકર્ષણ બળના નિયમ મુજબ ફ્યુઅલ ટેન્કમાંથી ફ્યુઅલ ક્યાં જશે નીચે તરફ જશે નીચે તરફ આપણે કાર્બોરેટર મૂકેલું છે એટલે ફ્યુઅલ આપણું કાર્બોરેટરની અંદર પહોંચશે તો આ રીતે આપણી ગ્રેવિટી ફ્યુઅલ ફીડ સિસ્ટમ કાર્ય કરતી હોય છે તેના ભાગો છે ફ્યુઅલ કોક ફ્યુઅલ ફિલ્ટર ફ્યુઅલ પાઇપ ફ્યુઅલ ટેન્ક અને કાર્બોરેટર ત્યારબાદ છે આપણી વેક્યુમ ફ્યુઅલ ફીડ સિસ્ટમ તો વેક્યુમ ફ્યુઅલ ફીડ સિસ્ટમ જે છે એ પણ ગ્રેવિટી જેવી જ હોય છે તેમાં ગ્રેવિટી મુજબ જ કાર્ય થતું હોય છે તો આમાં ફ્યુઅલ ટેન્ક કાર્બોરેટર કરતાં નીચા લેવલ પર ફિટ કરવામાં આવે છે ફ્યુઅલને ફ્યુઅલ ટેન્કમાંથી ઇનલેટ મેનિફોલના શૂન્ય અવકાશથી ખેંચીને અલગ ભાગમાં લાવવામાં આવે છે ત્યાંથી ગ્રેવિટી ફીડ સિસ્ટમની મદદથી કાર્બોરેટર તરફ મોકલવામાં આવે છે તો આપણી આ વેક્યુમ ફીડ સિસ્ટમ થઈ ત્યારબાદ છે આપણું આ પ્રેશર ફ્યુઅલ ફીડ સિસ્ટમ જે તમે ટુ વ્હીલર સિવાય દરેક વાહનોમાં આપણે એટલે કે ફોર વ્હીલર કે તેથી મોટા વ્હીકલ્સના વાહનમાં ઉપયોગ થતો હોય છે તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફ્યુઅલ ટેન્ક ક્યાં આપેલી હોય છે તો કે આપણું એન્જિનનો ભાગ છે એના કરતાં એન્જિન અને કાર્પેટરનો ભાગ કરતાં નીચા લેવલ પર ફિટ કરેલી છે બરાબર ત્યારબાદ ફ્યુઅલ ટેન્કની આ ફ્યુઅલ લાઇન છે પછી આપણું આ ફ્યુઅલ ફિલ્ટર છે ત્યારબાદ આપણો આ ફ્યુઅલ પંપ છે ત્યારબાદ આ ફ્યુઅલ લાઇન છે જે ફ્યુઅલ લાઇન આપણા ફ્યુઅલને કાર્બોરેટરના ફ્લોટ ચેમ્બરની અંદર રાખે છે અને ત્યાંથી ફ્લોટ ચેમ્બરમાંથી આપણું ફ્યુઅલ કાર્બોરેટર મારફતે એન્જિનના કમ્બન્શન ચેમ્બરમાં જાય છે બરાબર તો આની આકૃતિ છે ફ્યુઅલ ટેન્ક કાર્બોરેટરથી દૂર તેમજ કાર્બોરેટર કરતાં નીચા લેવલ પર રાખવામાં આવે છે ફ્યુઅલને ફ્યુઅલ ટેન્કમાંથી ફ્યુઅલ પંપની મદદથી કાર્બોરેટર તરફ મોકલવામાં આવે છે ટુ વ્હીલર સિવાય દરેક વ્હીકલ્સમાં આ સિસ્ટમનો ઉપયોગ થાય છે હવે આ સિસ્ટમનો આપણે વિડીયો જોઈશું કે કઈ રીતે ફ્યુઅલ પ્રેશર પ્રેશર ફ્યુઅલ ફીડ સિસ્ટમ કાર્ય કરે છે તો જે આપણે આકૃતિમાં જોયા એ પ્રમાણે જ આમાં ભાગ બતાવેલા છે તો તો આપણી આ ફ્યુઅલ ફીડ સપ્લાય સિસ્ટમ છે જે હમણાં આપણે આકૃતિમાં જોઈ એ જ સિસ્ટમ અહીંયા આગળ તમને લાઈવ બતાવવામાં આવે છે કે જોશો ફ્યુઅલ ટેન્ક ફ્યુઅલ લાઇન્સ ફ્યુઅલ ફિલ્ટર ફ્યુઅલ લાઇન્સ ફ્યુઅલ પમ્પ ફ્યુઅલ લાઇન્સ પછી આ કાર્બોરેટર જેની અંદર આપણો ફ્લોટ ચેમ્બર હોય અને આખું આ કાર્બોરેટર છે અને જે આખી સપ્લાય સિસ્ટમ છે એમાં ઉપર એર ફિલ્ટર હોય જેમાંથી એર ગળાઈને તમારા કાર્બોરેટરમાં આવે છે એટલે કાર્બોરેટરની અંદર આપણું હવા અને ફ્યુઅલનું મિશ્રણ તૈયાર થાય છે અને આ મિશ્રણ જે તૈયાર થાય છે એ મિશ્રણ આપણા થ્રોટલ વાળવા મારફતે ઇનલેટ મેનિફોલ્ડમાં થઈને ઇનલેટ વાલવા મારફતે તમારા કમ્બન્સન ચેમ્બરની અંદર જાય છે ફ્યુઅલ ટેન્ક ફ્યુઅલ ફ્યુઅલ લાઇન फ्यूल फिल्टर्स फ्यूल लाइन फ्यूल पंप फ्यूल लाइन कार्बोरेटर आ रीते अपनी फोर्स फ्यूअल फीड जो सीस्टम है यहाँ फ्यूअल खेचाई पंप द्वारा खेचाश पंप द्वारा खेचाई फ्यूअल ફિલ્ટરમાં ગળાશે ત્યાંથી ફ્યુઅલ પંપ દ્વારા મારફતે કાર્બોરેટરમાં જશે ત્યારબાદ એર ફિલ્ટર આવે છે ઉપર એર ફિલ્ટરનું મિકેનિઝમ મૂકેલું હશે જેમાં હવા ગળાઈને એર ફિલ્ટરમાંથી કાર્બોરેટરમાં આવશે અને આ જે છે ચોક વાલ હોય છે કાર્બોરેટરનો ત્યાંથી હવા આપણી કાર્બોરેટરની અંદર દાખલ થશે ત્યારબાદ કાર્બોરેટરમાં હવા અને પેટ્રોલનું મિશ્રણ તૈયાર થશે એ મિશ્રણ થ્રોટલ વાળવા મારફતે આપણા ઇનલેટ મેની જશે અને ઇનલેટ મેની ફોલ્ડમાંથી તે ઇનલેટ વાલ્વ મારફતે સિલિન્ડરની કમ્બન્સન ચેમ્બરની અંદર પહોંચશે તો આપણી આખી આ ફ્યુઅલ ફિલ્ડ સપ્લાય સિસ્ટમ છે તો પ્રેશર ફ્યુઅલ ફિલ્ડ સિસ્ટમ આ રીતે આપણે જોઈ છે તો આ આપણું હતું આખું આ પેટ્રોલ એન્જિનમાં આવતી ફ્યુઅલ ફિલ્ડ ફ્યુઅલ ફિલ્ડ સપ્લાય સિસ્ટમ તો આની અંદર આપણે જે સમજવા જેવી વાત છે તો એના ભાગો તો એના ભાગો કયા કયા છે તો ફ્યુઅલ ટેન્ક ફ્યુઅલ પાઇપલાઇન ફ્યુઅલ ફિલ્ટર ફ્યુઅલ પંપ ત્યારબાદ કાર્બોરેટર ફ્લોટ ચેમ્બર એર ફિલ્ટર તો આ એના બધા ભાગો છે જે આપણને ખબર હોવી જોઈએ એનો કાર્ય કઈ રીતે કરે છે એ પણ આપણને ખબર હોવી જોઈએ જે આપણે સમજી ગયા દરેક ભાગો વિશે સમજ્યા અને એનો કાર્ય સમજે આપણે બરાબર અને એ ક્યારે એને ઓવરરોલિંગ એટલે કે ક્યારે એને ઓવરરોલિંગ કરવાની જરૂર પડે છે એ પણ આપણે અંદર સમજ્યા છે અને મુખ્ય વસ્તુ છે કે આમાં કયા કયા પ્રકારની ફ્યુઅલ ફીડ સિસ્ટમ આવે છે પેટ્રોલ એન્જિનમાં તો પેટ્રોલ એન્જિનની અંદર ત્રણ ફ્યુઅલ ફીડ સિસ્ટમ આવે છે જે આપણે જોઈ ગયા ગ્રેવિટી ફ્યુઅલ ફીડ સિસ્ટમ વેક્યુમ ફ્યુઅલ ફીડ સિસ્ટમ અને પ્રેશર ફ્યુઅલ ફીડ સિસ્ટમ તો આજનું જે આપણું આ લેસન હતું પેટ્રોલ એન્જિનમાં આવતી ફ્યુઅલ ફીડ સિસ્ટમની પૂરેપૂરી જાણકારી આપી શકી હોઈશ એમ માનું છું તમારો આભાર વ્યક્ત કરું છું